આપણી મૂવી ઇન્ડસ્ટ્રીમાં એવું થઈ ગયું છે કે સાઉથવાળા મૂવીની સ્ટોરી લાવે અને બોલીવુડવાળા એના કોપી કરીને પૈસા કમાય પરંતુ હમણાંથી ટ્રેન્ડ થોડો ચેન્જ થયો છે કોપીવાળા મૂવી ચાલતા નથી એમાંય પણ અક્ષય કુમારને તો ભાઈ પડતી આવી હોય એવું લાગે છે એના છેલ્લા ઘણા મૂવી ફ્લોપ ગયા હતા છેલ્લું મૂવી એનું જે પૃથ્વીરાજ આવ્યું હતું અથવા તો મિશન રાણી બંને ફ્લોપ ગયા અને ભાઈ આજે એનું નવું મૂવી આવ્યું છે સરફીરા આપણે એના વિશે રીપે કરીશું તો દોસ્તો કેમ છો હું તમારો સ્વાગત છે ભાઈ સરફીરા મૂવી રિલીઝ થઈ છે આ એક સાઉથની ડબ કોપી છે બે હજાર વીસમાં સૂર્યા એ એક્ટિંગ કરી હતી મૂવી ઓટીટી પર અવેલેબલ છે મૂવીનું નામ છે સોરારાઈ પોટરો અને એનું હિન્દી વર્ઝન છે ઉડા છતાં પણ સેમ સેમ સ્ટોરી થિયેટરમાં બોલિવૂડમાં રિલીઝ કરવી અક્ષય કુમારને ભારે ભળે છે કે નહીં એ જોવાનું રહ્યું ભલે અક્ષય કુમારની એક્ટિંગ સારી હોય પરંતુ ભાઈ સુવિયાની એક્ટિંગ જોરદાર છે અને એ જે મૂવી હતું એ મૂવીને ઓલરેડી પાંચ નેશનલ અવોર્ડ મળ્યા હતા એટલે મૂવીની સ્ટોરી જોરદાર હતી એટલે આપણે કોપી કરી છે આપણે કામ પણ કદાચ અક્ષયકુમારે જોરદાર કર્યું છે એવું કહેવાય છે પણ કોપી એ કોપી કહેવાય વાત કરીએ મૂવીની સ્ટોરીની તો ભાઈ સાઉથમાં જેમ તમેની ફેમિલી હોય છે એવી જ રીતે અહીંયા એક મરાઠી ફેમિલી બતાવવામાં આવી છે અક્ષય કુમાર એક મિડલ ક્લાસ ફેમિલીમાંનો જન્મેલો વ્યક્તિ હોય છે પરંતુ એનું સપનું હોય છે કે લોકોને એક રૂપિયામાં હવાઈ યાત્રા કરાવવી એક રૂપિયામાં લોકોને પ્લેનમાં બેસાડવા હવે એ એક રૂપિયામાં પ્લેનમાં લોકોને બેસાડી શકશે કે નહીં એના ઉપર આખી સ્ટોરી ફરે છે કેટલી એને પ્રોબ્લમ આવે છે એ બધું જ આ પિક્ચરમાં બતાવવામાં આવ્યું છે ભાઈ આ મૂવીના ડાયરેક્ટર સુધા કાંગડા એ જ છે કે જેમણે તમિલ મૂવી હતી સાઉથની એ બનાવી હતી ડાયરેક્ટર પણ સેમ જ છે આમાં જે સુ્ય છે એનો પણ રોલ બતાવવામાં આવ્યો છે એ કેમ્યુ રોલ છે જોવા જેવો રોલ છે પિક્ચરમાં મૂવીમાં અક્ષય કુમારની એક્ટિંગની વાત કરીશું જબરજસ્ત એક્ટિંગ કરી છે અક્ષય કુમારની જોડે એની વાઇફ રાધિકા મદારની જે એક્ટિંગ છે એ જબરજસ્ત એક્ટિંગ છે બંનેની વચ્ચેની જે કેમિસ્ટ્રી છે ઇમોશનલ સીન પણ સારા એવા છે જે તમને આમ પિક્ચર જોશો તો તમને મજા આવશે અને અંદર મેઇન રોલ છે એ જે આપણા ગુજરાતી પરેશભાઈ રાવલનો ભાઈ પરેશભાઈ રાવલના અંદર ત્રણથી ચાર જ સીન છે પણ ત્રણથી ચાર સીનમાં હલાવી નાખે છે પૂરો અક્ષય કુમારને એ જોવાની મજા આવે છે હવે વાત કરીએ પિક્ચરના પહેલાં હાફની તો પહેલો હાફ હોય છે સારો પરંતુ અંદર ત્રણ એક સોંગ રાખી દીધા છે અને સોંગ લગભગ ટિપિકલ જે સાઉથના સોંગ હોય છે એવું લાગે છે એટલે મજા આવતી નથી બાકી સ્ટોરી ધીમે ધીમે ઉપડે છે સેકન્ડ હાફ શરૂઆતમાં થોડો ઉપડે છે પછી વચ્ચે દબાઈ જાય છે અને એન્ડમાં ક્લાઇમેક્સ સારું બતાવવામાં આવ્યું છે ઓવરઓલ એક્ટિંગની વાત હોય તો ભાઈ અક્ષય કુમારને એક્ટિંગમાં તમે કંઈ કહી ના શકો પરેશ રાવલ સાહેબની એક્ટિંગ જોરદાર જ હોય ભાઈ એમાં કંઈ સવાલ હોય જ નહીં અને પિક્ચર ફૂલ ફેમિલી બનાવવામાં આવ્યું છે તમે તમારા ફેમિલી સાથે જોવા જઈ શકો છો હા ક્વેશ્ચન એ છે કે આનું આ ઓરિજિનલ વર્ઝન જેમાં સૂર્યાની એક્ટિંગ જોરદાર છે એ મૂવી ઓટીટીમાં અવેલેબલ છે ઉડાન કરીને તો તમે જોવા જશો કે નહીં પૈસા ખર્ચીને એ તમારા ઉપર ડિપેન્ડ છે ખરેખર તો આમ તો કુમારને એક રૂપિયામાં બધા જ લોકોને પિક્ચર જોવા મોકલવા જોઈએ જેથી એનું આ જે સપનું હતું એ સાકાર થઈને લોકો પિક્ચર જોવા જાય હવે ભાઈ વાત કરીએ મૂવીને રેટિંગ કેટલા અપાય તો ઓવરઓલ મૂવીની સ્ટોરી સારી છે દમદાર છે અક્ષય કુમારના તમે ફેન હોય તો જોવા જઈ શકો છો એક્ટિંગ ભાઈ ખરેખર જબરજસ્ત છે અને ભાઈ સ્ટોરી મોટિવેશનલ છે તમને મોટિવેશનનો શોખ હોય તો તમે જોવા જઈ શકો છો બધા લોકો સાડા ત્રણથી ચાર રિવ્યૂ આપશે આપણે પણ સાડા ત્રણ રિવ્યૂ આપીશું કારણ કે ઓરિજિનલ જે મૂવી હતી મૂવીને પાંચ એવોર્ડ મળ્યા હતા એટલે મૂવીમાં કંઈક તો છે એની સ્ટોરીમાં દમ તો છે ઇન શોર્ટ જો આ મૂવી થિયેટરમાં જોવા જવું કે નહીં એ નિર્ણય તમારા ઉપર છે કારણ કે આનું આ મૂવી મફતમાં ઓટીટીમાં મળે છે ઓરિજિનલ સ્ટોરી સાથે તમે અક્ષય કુમારના ફેન હોય તો જોવા જઈ શકો છો બાકી ગુજરાતી છો તો બહુ સમજાવવાની જરૂર નથી દેસ સોલ્વ ટુ દેસ વિડીયો વિડીયો ગમે હોય તો ભાઈ લાઇક જરૂરથી કરજો આના ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો